નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેમ્સ એકેડેમી ચેનલમાં અલ્પેશ ઠુંમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય છે ગણિત પ્રકરણ છે દસ વર્તુળ નવું ચેપ્ટર આજે આપણે આ વિડીયોમાં સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે ભણીશું વર્તુળ વિશેનો ખ્યાલ મેળવીશું પહેલાં તો વર્તુળ વિશે તમને ખ્યાલ મળવો જોઈએ ને સૌપ્રથમ આપણે વર્તુળ વિશે અભ્યાસ કરીશું તો વર્તુળની પહેલાં વ્યાખ્યા શું થશે તો વર્તુળની વ્યાખ્યા સિમ્પલ છે કે ભાઈ સમતલમાં અથવા તો સમતલના એક સમતલ આપણે પસંદ કરવાનું છે એ સમતલની અંદર આપણે ટોટલી ચર્ચા કરવાની છે તો શું ચર્ચા થાય છે જરા જોઈએ સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા તે સમતલના બિંદુઓના સમૂહને સમૂહને વર્તુળ કહે છે શું કીધી મેં વ્યાખ્યા સમતલના એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા સમતલના બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે આવા પરિકરની મદદથી તમે વર્તુળ દોરી શકો છો ચલો યોગ્ય ત્રીજા અને હું અહીંયા એક સરસ મજાનું તમને વર્તુળ દોરીને બતાવું છું તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એક વર્તુળ તૈયાર થઈ ગયું છે આ છેનું કેન્દ્ર કેન્દ્ર ગમે તે નામ આપી શકાય તારું કે કેન્દ્ર ઓ મેં કીધું છે ત્યારબાદ મેં અહીંયા એક સપાટી ઉપર દોર્યું બિંદુ એટલે કે વર્તુળની સપાટી પરનું બિંદુ એ તો વ્યાખ્યા શું થશે ફરી એક વખત આ એક સમતલ છે સમતલના એક નિશ્ચિત બિંદુથી આ એક નિશ્ચિત બિંદુ છે નિશ્ચિત અંતરે આ એક નિશ્ચિત અંતર છે આવેલા અને અહીંયા આવેલા સમતલના તમામ બિંદુને આવેલા સમતલના બિંદુઓના સમૂહના એક બિંદુઓ ભેગા થશે આ રીતે અને આ સમૂહને આપણે વર્તુળ કહીએ છીએ અહીંયા તમે જે નિશ્ચિત બિંદુની જે વાત કરી તો જે નિશ્ચિત બિંદુ છે તે કયું છે મેં તમને કીધું નિશ્ચિત બિંદુને નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે વર્તુળનું કેન્દ્ર કહે છે નિશ્ચિત બિંદુને શું કહેવામાં આવે છે વર્તુળનું કેન્દ્ર નિશ્ચિત અંતરને નિશ્ચિત અંતરને જેનું વર્તુળનું કેન્દ્ર ઓ છે અને એની ત્રિજ્યા ઓ એ છે અહીંયા જે ત્રિજ્યા તરીકે લઈશ તો ઓ એ ત્રિજ્યા બોલાય શું બોલાય ઓ એ ત્રિજ્યા વર્તુળ પરનું બિંદુ અને કેન્દ્રને જોડતી લંબાઈને પણ વર્તુળની ત્રિજ્યા તરીકે પણ લેવામાં આવે છે આ ઓ એ લંબાઈને વર્તુળની ત્રિજ્યા કહે છે આ ખાસ નોંધ લેવી વ્યાખ્યા ગોખવાની નથી ફરી વખત આ એક સમતલ કહેવાય એમાં ઓ એક નિશ્ચિત બિંદુ છે ઓ એ એક નિશ્ચિત અંતર છે આ અંતરથી અહીંયા બાજુમાં ઘણા બધા તમે શું લેશો બિંદુઓ બિંદુઓનો એક સમૂહ બનશે એને કહેવાય વર્તુળ કહે છે આકૃતિમાં ઓ વર્તુળનું કેન્દ્ર છે ઓ એ વર્તુળની ત્રિજ્યા છે જે નિશ્ચિત અંતર છે કયું અંતર છે નિશ્ચિત અંતર આગળ વધીશું થોડા ટૉપિક તરફ આપણે જઈશું આના પછીનો ટૉપિક આપણે લઈશું આની અંદર જ વર્તુળ દ્વારા સમતલનું વિભાજન વર્તુળ દ્વારા સમતલનું વિભાજન શું કહે છે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન ચાલો આવો એક બીજો વર્તુળ આપણે લઈશું સિમ્પલ ને સાદો તમને ઈચ્છા પડે એટલી ત્રીજાનો વર્તુળ આ રીતે દોરી દેવાનું છે પરિકરની મદદથી આ એક વર્તુળ થઈ ગયું વિદ્યાર્થી મિત્ર હવે એની આસપાસ હું એક સમતલ પસંદ કરું છું તમને ઈચ્છા પડે એવડું સમતલ સમતલ પણ તમે લઈ શકો છો ચાલો આ એક સમતલ રેડી કરી દીધું છે મેં સમજવા માટે સમતલનું વિભાજન આને કહેવામાં આવે છે વર્તુળનો અંદરનો ભાગ વર્તુળની અંદરનો ભાગ કહેવામાં આવે છે હેરો લગાવીને કહીશ વર્તુળ આ વર્તુળ છે એ તમને ખબર છે આને કહેવાય વર્તુળનો બહારનો ભાગ વર્તુળની બહારનો ભાગ કહેવામાં આવે છે તો આપણે કહી શકીએ કે વર્તુળ દ્વારા સમતલનું વિભાજન ત્રણ ભાગમાં વિભાજિત કરે છે ત્રણ ભાગમાં વિભાજિત કરે છે એમ કહી શકાય કેટલા ભાગોમાં વિભાજિત કરે છે ત્રણ ભાગમાં વિભાજિત કરે છે કેટલા ભાગોમાં વિભાજિત કરે છે ત્રણ ભાગમાં એક ફર્સ્ટ અંદરનો ભાગ તમને મેં એ બતાવેલો છે અંદરનો ભાગ આ બોર્ડરવાળો આ લીટા કરવું એ પણ ચાલે વર્તુળની અંદર જ હશે આ રીતે પણ તમે દર્શાવી શકો માટે લખાય વર્તુળની અંદરનો ભાગ કયો ભાગ વર્તુળની અંદરનો ભાગ સેકન્ડ વર્તુળની અરે વર્તુળ પોતે અને થર્ડ વર્તુળની બહારનો ભાગ વર્તુળની બહારનો ભાગ જો વર્તુળ પોતે તો છે જ વર્તુળ અંદરનો ભાગ વર્તુળની બહારનો ભાગ ચલો આગળ વધીશું વર્તુળ આ વર્તુળ અને વર્તુળની અંદરનો ભાગ વર્તુળની અંદરનો ભાગ એને વર્તુળકાર પ્રદેશ કહેવામાં લીટા કરે એને શું કહેવાય વર્તુળકાર પ્રદેશ કહેવામાં આવે છે નવું જોઈશું વર્તુળમાં આવે આગળ તો કે વર્તુળની જીવા કોને કહેવાય વર્તુળની જીવા વર્તુળ પરના બે બિંદુઓને જોડવાથી બનતી રેખા બનતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે ફરીથી એક મેં વર્તુળ દોર્યો જેનું કેન્દ્ર ઓ છે હવે વર્તુળના બે બિંદુ ગમે ત્યાં તમે અહીંયા લો અહીંયા લો ગમે ત્યાં લઈ શકાય ધારો કે મેં એક બિંદુ અહીંયા લીધું બીજું બિંદુ અહીંયા લીધું આને જોડી દઈશ એટલે રેખાખંડ બનશે તો આને કહેવામાં આવે છે વર્તુળની જીવા વ્યાખ્યા શું થશે ફરી વખત વર્તુળ પરના બે બિંદુઓને જોડવાથી બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે અહીંયા જીવા કઈ થઈ તો આપણે લખી શકીએ એ બી જીવા છે શું છે આજે એ બી છે એ શું છે જીવા છે એવું કહી શકાય એ અને બી આવું તમે અહીંયા પણ લઈ શકો ધારો કે સી બિંદુ અહીંયા મેં લીધું ડી બિંદુ તમે આની સાથે જોડશો ઓકે તો આ પણ શું થયું સીડી જીવા થઈ તો અહીંયા જીવા કઈ થઈ સીડી એટલે બે જીવા મેં તમને બતાવી ઘણા લોકો આ રીતે પણ બતાવી શકે પી અને ક્યુ આને જોડી દઈશું તો પી ક્યુ પણ શું કહેવાય જીવા જ કહેવાય માટે વ્યાખ્યા શું થઈ ફરી વખત વર્તુળના બે બિંદુ વર્તુળના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવામાં આવે છે નેક્સ્ટ એના પછી આગળ વધીશું આપણે એના પછીનું આપણે લઈશું તો આ લોકો એવું કહે છે વર્તુળનો વ્યાસ શું કહેવામાં આવે છે વર્તુળનો વ્યાસ વર્તુળના વ્યાસમાં પણ આપણે સરસ મજાનો એક વર્તુળ બનાવી દઈશું સમજવા માટે પરિકર જોડે રાખવું અને એનાથી વર્તુળ સરસ મજાનું તમારે બનાવી આપવાનું છે આ જે બિંદુ છે એનું હું કહીશ વ્યાખ્યા શું થશે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને જો બે બિંદુઓ જોડવાના ખરા પણ એ આ જીવા છે એ જીવા શેમાંથી પસાર થવી જોઈએ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થવી જોઈએ ક્યાંથી પસાર થવી જોઈએ વર્તુળના કેન્દ્રમાંથી ધારો કે આનું નામ આપું એક્સ અને વાય તો શું કહેવાય ફરથી વ્યાખ્યા વર્તુળના કેન્દ્ર આ વર્તુળનું કેન્દ્ર પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે અહીંયા વર્તુળનો જે વ્યાસ છે આકૃતિમાં એક્સ વાય છે શું છે ભાઈ એક્સ વાય ત્રીજાની જેમ જ વ્યાસ શબ્દ પણ રેખાખંડ તેમજ તેની લંબાઈ બંને અર્થમાં વપરાય છે આપણને પૂછવામાં આવે કે વર્તુળની મોટામાં મોટી જીવા વર્તુળની મોટામાં મોટી મોટામાં મોટી જીવા કઈ તો હું કહીશ વર્તુળનો વ્યાસ મોટામાં મોટી જીવા એટલે કઈ વર્તુળનો વ્યાસ તરીકે લેવામાં આવે છે શું લેવામાં આવે છે વર્તુળના વ્યાસ અને બધા વ્યાસની લંબાઈ સરખી હોય આ બધા વ્યાસ છે જે કાંઈ વ્યાસ છે એ બધા કેવા હોય છે વ્યાસની લંબાઈ સરખી હોય છે ત્રીજા બમણી હોય તમારે યાદ રાખવાનું કે વ્યાસ બરાબર જો સૂત્ર લેવું હોય વ્યાસ બરાબર તો બે ગુણ્યા ત્રિજ્યા શું લેવામાં આવે છે બે ગુણ્યા ત્રિજ્યા ત્રિજ્યા કરતાં વ્યાસ બમણો હોય છે તો એક સૂત્ર યાદ રાખવાનું છે બે વસ્તુ વર્તુળની મોટામાં મોટી જીવા એટલે એને વ્યાસ કહેવાય અને વ્યાસ બરાબર સૂત્ર છે ટુ ગુણ્યા ત્રિજ્યા ઘણીવાર વ્યાસને ડી કેપિટલ અથવા સ્મોલ ડી કહે છે ત્રિજ્યાને કેપિટલ આર અથવા સ્મોલ આર તરીકે પણ લેવામાં આવે છે આગળ જોઈશું વર્તુળની ચાપ કોને કહેવાય વર્તુળની ચાપ એના પછીનો આપણો ટોપિક છે વર્તુળની ચાપ જોઈએ આમાં પણ એક સરસ મજાનું વર્તુળ નાનું બનાવી આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે એના ઉપરથી સમજવાનું છે મારે જરૂરિયાત હશે એટલું જ હું લખીશ ઓકે ચલો સરસ મજાનો એક વર્તુળ તૈયાર થઈ ચૂક્યો છે ભાઈ હં એનું કેન્દ્ર ઓજ હું આપીશ નામ મારે બીજું નામ આપવું જ નથી ભાઈ હું અહીંયા આવે લખીશ પી અહીંયા લખીશ ક્યુ અને અહીંયા લખીશ આર તો વર્તુળ પરના વર્તુળ પરના બે બિંદુઓ આ ધારો કે પી અને આર લો અથવા તો આર અને ક્યુ લો અથવા તો પી ક્યુલો વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળની ચાપ કહે છે સપોઝ મેં પસંદ કર્યો આર પી અને આર તો આટલો જે ઘાટી પેનથી જે હું દોરી રહ્યો છું અને વર્તુળનો ચાપ પણ કહી શકાય સપોઝ તમે પસંદ કર્યું પી થી ક્યુ તો આખો ચાપ થઈ જશે ભાઈ અને નીચે પણ એક બીજો ચાપ મળે એટલે આમાં બે ચાપ મળે કેટલા ચાપ મળે બે માટે હું કહી શકું કે આ પી અને ક્યુ આ જે ઘાટો દોર્યો એક ચાપ થશે અને આ નીચેની તરફ બીજો ચાપ થશે જેનું નામ કંઈક આપવું પડશે એસ માટે હું કહીશ અહીંયા ચાપ બે મળે ઉપરની સાઈડનો ચાપ છે પી આર ક્યુ ચાપ કહેવાય અને એક ચાપ તમને નીચે મળ્યો પી એસ ક્યુ કેટલા ચાપ મળે છે બે વર્તુળને કેટલા ચાપ મળ્યા કહેવાય બે એમાં આજે પી પી એસ ક્યુ એ લઘુચાપ છે શું છે માલા મારા મિત્ર લઘુચાપ એટલે ચાપના બે પ્રકાર છે લઘુચાપ અને ગુરુચાપ આ ઉપર છે ને પી આર ક્યુ એને કહેવામાં આવે છે ગુરુચાપ શું કહેવામાં આવે છે ગુરુચાપ ફરીથી વ્યાખ્યા લઈ લઈએ વ્યાખ્યા બાકી રહી ગઈ છે એકવાર વર્તુળ પરના વર્તુળ પરના બે બિંદુ વચ્ચેના વર્તુળના ભાગને આ ભાગ પણ ચાપ કહેવાય અને આ ભાગ પણ ચાપ કહેવાય એટલે ચાપના મુખ્ય બે પ્રકાર છે ગુરુચાપ અને લઘુચાપ મોટી ચાપ હોય એને ગુરુચાપ કહેવાય નાની ચાપ હોય એને લઘુચાપ તરીકે ઓળખવામાં આવે છે તમે અહીંયા આ રીતે પણ લખી શકો છો લઘુચાપને સંકેતમાં લઘુચાપને સંકેતમાં લખવું હોય તો પી એસ ક્યુ અને આ રીતે દોરી શકાય ઘણા લોકો ખાલી એટલું પણ લખે છે અથવા પી ક્યુ લઘુચાપ આ જ રીતે મારે લખવું છે ગુરુચાપ તો એમાં થશે પી આર ક્યુ ઉપર આ રીતે અર્ધ વર્તુળ જેવું બતાવવાનું ઓર ડાયરેક્ટ પણ લખી શકાય પી ક્યુ પણ આ બે તમે લખવા જાઓ છો તો કન્ફ્યુઝન ઊભું થાય પણ આ લખશો એટલે ખબર પડી જાય કે પી એસ ક્યુ લઘુચાપ છે પી આર ક્યુ ગુરુચાપ છે એટલે મોટી ચાપ હોય એને ગુરુચાપ કહેવાય અને નાની ચાપ હોય એને લઘુચાપ તરીકે ઓળખવામાં આવે છે પછી આવે છે વર્તુળનો પરીખ વર્તુળનો પરીખ વર્તુળનો પરિઘ તરીકે શું લઈશું તો વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો પરિઘ કહે છે વર્તુળનો પરીખ કહે છે પૂર્ણ લંબાઈ એટલે ધારો કે અહીંથી સ્ટાર્ટ કરો અને આખું ભ્રમણ પૂરું કરીને પાછા અહીં આવો તેને વર્તુળનો પરિઘ તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ નોંધ લેવી બીજું આવે છે વૃત્તખંડ હવે વર્તુળની અંદરનો આ મેન ટોપિક છે વૃતખંડ વિદ્યાર્થી મિત્રો આ તમને ખાસ ખબર પડવી જોઈએ વૃત્તખંડ વૃત્તખંડની વ્યાખ્યા હું સમજાઈશ એ પહેલાં મારે એક સરસ મજાનો આના બે પ્રકાર કહેવા છે વૃત્તખંડના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે પ્રકાર છે ફર્સ્ટ હમણાં જ જોયું આગળ ચાપના બે પ્રકાર એમ વૃત્તખંડના બે પ્રકાર છે લઘુ વૃતખંડ અને બીજું કહેવામાં આવે છે ગુરુ ઋતખંડ કેટલા પ્રકાર છે બે કયા કયા લઘુ ઋતખંડ અને ગુરુ ઋતખંડ ચલો આગળ વધીશું ચાપ એક વર્તુળ લઈએ તો તમને વધારે થોડું ખબર પડે એ માટે ચલો સરસ મજાનું એક વર્તુળ લીધું છે જેનું કેન્દ્ર છે ઓ મારે આની અંદર તમને લઘુચાપ અને સોરી લઘુ ઋતખંડ અને ગુરુ ઋતખંડ સમજાવવું છું તો જીવા અને તમે ગમે તે એક જીવા દોરી દો સપોઝ મેં અહીંયા નીચે તરફ દોરી ઉપરથી દોરશો તો પણ ચાલશે ગમે ત્યાં એક જીવા દોરી દેવાની આ જીવા થઈ નામકરણ કરી દઈશું પીક્યુ તો આની વ્યાખ્યા થશે જીવા આ જીવા અથવા ઉપરની જીવા બે ગમે તે લેવા જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને જીવા અને ધારો કે મેં આ ચાપ લીધી સમજો આ ચાપ લીધી તો આ વિસ્તાર કેવો થયો મોટો થયો તો આને કહેવામાં આવે છે ગુરુ વૃતખંડ અને આને આમ વ્યાખ્યામાં આ જે પ્રદેશ છે એને વૃતખંડ કહેવામાં આવે છે નીચે પણ પ્રદેશ મળશે એને વૃતખંડ જ કહેવાય પણ બે વૃતખંડ છે ગુરુ વૃતખંડ એટલે મોટો જે ભાગ મળશે એ તમને ગુરુ વૃતખંડ તરીકે લેવામાં આવે છે આ જે નીચેનો ભાગ મળ્યો એને વૃતખંડ કહીશું લઘુ લઘુવૃત્તખંડ શું કહીશું લઘુ લઘુવૃત્તખંડ તમે લીંબુ લો લીંબુને એક્ઝેક્ટ વચ્ચેથી બે ભાગ કરી નાખો તો ઉપરનો જે ભાગ છે વચ્ચેથી લઈ ગમે ત્યાંથી ઉપરનો ભાગ મોટો મળશે અને લઘુ લઘુઋતખંડ કહેવાય નીચે મળશે અને ગુરુ ગુરુઋતખંડ કહેવાય પણ એ થ્રીમાં કહેવાય એટલે એ તો આમાં પરફેક્ટ આપણા માટે બંધ બેસતું નથી ફરથી વ્યાખ્યા જીવા કોઈ પણ જીવા કોઈપણ જીવા આ એક જીવા લીધી કોઈ પણ એક જીવા અને વર્તુળના ચાપ થી ઘેરાતા પ્રદેશને વૃતખંડ કહેવામાં આવે છે પણ બે પ્રકાર નીચે નાનું બને બંને બાજુ ઘેરાય અહીંયા પણ ઘેરાય જ છે તો નાનું બને એને કહેવાય લઘુ વૃતખંડ ઉપર મોટું બને એને કહેવાય ગુરુ વૃતખંડ કહેવામાં આવે છે ચલો આગળ વધીશું એના પછી વૃતાંશ એમાં પણ બે જ પ્રકાર છે વૃતાંશમાં પણ તો એના માટે બે એક સરસ મજાનું વર્તુળ તૈયાર કરી દઉં તમને પહેલાં સૌપ્રથમ જોઈ લઈએ કેન્દ્ર ઓ ઓકે વ્યાખ્યા જોઈશું જોડે જોડે પહેલાં હું દોરી દઉં પછી જોઈએ વ્યાખ્યા પી અને ક્યુ આવો બિંદુ આપણે અહીંથી કાઢી નાખીએ છીએ અહીંયા લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે થોડો વધારે ચલો આમાં પણ બે પ્રકાર છે પહેલાં તો બે પ્રકાર કયા છે પહેલાં એના ઉપર ફોકસ કરીશું એક એને કહેવામાં આવે છે લઘુ વૃતાંશ શું કહેવામાં આવે છે લઘુ વૃતાંશ સેકન્ડ કહેવામાં આવે છે ગુરુ વૃતાંશ શું કહેવામાં આવે છે ગુરુ વૃતાંશ ચાલો ભાઈ જોઈશું ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બે અંત્ય બિંદુ આ ચાપના બે અંત્ય બિંદુઓ ને જોડતી ત્રિજ્યાઓ આ ત્રિજ્યા જ છે ને ભાઈ એની વચ્ચેના જે વર્તુળકાર પ્રદેશ ભાગ છે આ જે વર્તુળકાર પ્રદેશ ભાગ છે એને શું કહેવામાં આવે છે ઋતાંશ ઋતાંશના પણ બે પ્રકાર લઘુ વૃતાંશ અને ગુરુ ગુરુવૃતા ઉપર મળ્યું મોટો ભાગ મળ્યો મોટો વિસ્તાર મળ્યો એટલે એને વૃતાંશ નાનો વિસ્તાર મળ્યો એટલે એને કહેવાય લઘુ વૃતાંશ વૃતાંશમાં બી ફરક છે અને વૃતખંડમાં પણ ફરક છે ખાસ નોંધ લેવી તમે જ્યારે તરબૂત લાવો એની વચ્ચેથી ચીર કાપી લો એટલે એ લઘુ વૃતાંશ બહાર આવી અને જે અંદર વધી એને વૃતાંશ તરીકે આપણે લઈશું તો આટલું વિદ્યાર્થી મિત્રો લખીને તૈયાર કરવાનું છે અમે તમને પ્રસ્તાવના આખું કમ્પ્લીટ સમજાયું આ આવડશે તો તમને વર્તુળના ચેપ્ટરમાં આગળ કોઈ તકલીફ નહીં પડે એ હું તમને કહું છું ઓકે તો આને લખીને તૈયાર કરી નાખવાનું